नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण 5 विषय आसपास जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपने पाठ नंबर 11 सुनीता अवकाश में जेनु संपूर्ण सॉल्यूशन आ वीडियो नी अंदर जोशू। आपने आ चैनल पर धोरण 5 ना तमाम विषय ना वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો। અહીં તમને બે ચિત્ર આપેલું છે, પહેલું ચિત્ર છે તે પૃથ્વીનું છે અને ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે તે છે ચંદ્રનું, તો તેના વિશે પ્રશ્નોના જવાબ લખીએ। નંબર 1, આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો બંનેનો રંગ સરખા જેવો લાગે છે, બંનેમાં વચ્ચેનો ભાગ કાળો દેખાય છે। નંબર 2, આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા પડે છે? તો આપેલ બંને ચિત્રોમાં પ્રથમ ચિત્ર 1 પૃથ્વીનું જ્યારે બીજું ચિત્ર 2 ચંદ્રનું છે, પૃથ્વી ચંદ્ર કરતાં મોટી છે। ત્યાર પછી નંબર 3, પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણું જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે? તો જવાબ આવશે, પૃથ્વી પર જુદા જુદા ભૂમિ સ્વરૂપો આવેલા છે, તેના લીધે પૃથ્વીના ચિત્રમાં જુદાપણું દેખાય છે। તમને શું લાગે છે, ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે? તો જવાબ આવશે હા, સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા હશે ત્યારે બીજી જગ્યાએ પૃથ્વી પણ ચંદ્રની જેમ ચમકતી દેખાતી હશે। ત્યાર પછી નંબર 5, કે આપણને ચંદ્ર ક્યારેક અર્ધગોળ કે ઓછો ગોળ દેખાય છે, આવું કેમ થતું હશે? તો જવાબ આવશે કે ચંદ્રની કળામાં 15 દિવસ વધારો અને 15 દિવસ ઘટાડો થાય છે, આથી ચંદ્રના આકાશમાં ફેરફાર જોવા મળે છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોના નામ લખો। તો શરદ પૂનમ, ચેટીચાંદ, ચંડી પડવો, ઈદ, કડવા ચોથ। નંબર 2, ભારતના પડોશી દેશોના નામ નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને લખો। જોઈએ, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, તિબેટ, ચીન વગેરે। નંબર 3, ગુજરાતના પડોશી રાજ્યોના નામ નકશામાં જોઈને લખો। તો ગુજરાતના પડોશી રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે। નંબર 4, ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? તો ધૂમકેતુ પૂંછડી ધરાવે છે, તેના પરથી તેને ઓળખી શકાય છે। ત્યાર પછી નંબર 5, સરહદનું મહત્વ શું હોય છે? તો સરહદથી પોતાનો વિસ્તાર ક્યાં સુધી છે તેનો ખ્યાલ આવે છે, જેથી સરહદની સુરક્ષા કરી શકાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। નંબર 1, સુનીતા 12 માસ કરતાં વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા, ખોટું। નંબર 2, કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી, ખોટું। નંબર 3, અવકાશમાં તમામ વસ્તુઓ હવામાં તરે છે, ખરું। નંબર 4, પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે છે, ખરું। નંબર 5, રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય છે, ખરું। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને ખાલી જગ્યા કહેવાય છે, પાયલોટ। ત્યાર પછી નંબર 2, નકશા કે ગોળામાં દરિયો ખાલી જગ્યા રંગથી બતાવવામાં આવે છે? તો જવાબ આવશે નીલા। નંબર 3, નકશામાં બે દેશો કે રાજ્યોને અલગ દર્શાવવા દોરેલી રેખાને ખાલી જગ્યા કહે છે, આંતરરાષ્ટ્રીય સીમા। નંબર 4, ગુજરાત અને દિલ્હી વચ્ચે ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યો આવેલા છે? તો પેલી ખાલી જગ્યામાં રાજસ્થાન અને બીજી ખાલી જગ્યામાં મધ્યપ્રદેશ। નંબર 5, સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે તે પક્ષને ખાલી જગ્યા કહે છે, શુક્લ પક્ષ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, અવકાશમાં સુનીતાના વાળ કેમ ઊભા જ રહેતા હશે? તો જવાબ આવશે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, તેથી અવકાશમાં સુનીતાના વાળ ઊભા રહેતા હશે। ત્યાર પછી નંબર 2,
કે પાઠ્યપુસ્તકના પાના ક્રમાંક 108 પર આપેલા ચિત્રમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે? તો જવાબ આવશે, કારણ કે ફોટો ચંદ્ર પરથી લેવામાં આવેલ છે, જેના લીધે પૃથ્વીનો જે ભાગ ચંદ્ર તરફ હશે તેટલો જ ભાગ દેખાય છે. ત્યાર પછી જોઈએ નંબર 3, કે સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? તો સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને પણ સખત મહેનત કરી કંઈક નવું કરીને આગળ વધવાની શીખ મળે છે. નંબર 4, તારાઓ હંમેશા રાત્રે જ કેમ જોવા મળે છે? તો જવાબ આવશે, દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોવાને લીધે આપણને તારા દેખાતા નથી. રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી આપણને તારાઓને જોઈ શકીએ છીએ. ત્યાર પછી નંબર 5, સૂર્ય દરરોજ સવારમાં ઉગી જાય છે અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે? તો તેનો જવાબ આવશે, કારણ કે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે. જેમ આપણાથી બીજી બાજુ ચંદ્ર હોય ત્યારે આપણને ના દેખાય, તેથી આપણી સામે વહેલો મોડો ચંદ્ર આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કે તમારા મિત્રો, શિક્ષક, માતા પિતા કે દાદા દાદીને પૂછીને નીચેના અવકાશી પદાર્થો માટે ગીતની પંક્તિઓ કે જોડકણા લખો. નંબર 1, સૂર્ય સવારે ઉગે સૌને જગાડે, ધરતી પર પથરાવે કિરણ, સૂર્ય દેવને જળ અર્પણ કરીએ, નમો નમઃ સૂરજ દેવ. ત્યાર પછી નંબર 2, ચંદ્ર મમ્મીના ભાઈ કહેવાય સૌના સગા, ચંદા મામા દૂર વસનારા, ચંદા મામા નાના થાય મોટા થાય. નંબર 3, તારા ખીચોખીચ ભરેલું તળાવ, તળાવમાં તો તારલિયા, રાત્રે ચમકે તારલિયા, ટમ 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 ટમે તારલિયા. નંબર 4, આકાશ ધોળું ભૂરું આકાશ, આકાશમાં તો અવકાશી પદાર્થ, સૌર પરિવાર વસે આકાશમાં, આકાશનો તો અંત નહીં. નંબર 5, ધરતી ધરતી માને નમન, લીલીછમ ધરતી, ધરતી આપે ધાન, ખાઈને રાખો સાજા. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં.